રાજુલામાં 10 આવ્યા છે. આ તરફ મોરબીમાં પણ 3 બેઠકો માટે સેન્સ પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે. અહીંયા પણ એ જ પરિસ્થિતિ કે જે રાજ્યના અન્ય વિસ્તારની અંદર ભાજપને જોવી પડી રહી છે. અનેક દાવેદારો આવી રહ્યા છે. સેન્સ પ્રક્રિયામાં 66 ટંકારા પડધરી બેઠક માટે 20 મુરતિયાઓ મેદાને ઉતર્યા છે. મોરબી જિલ્લાની ટંકારા, પડધરી, મોરબી માળિયા અને વાંકાનેર કુવાડવા બેઠક માટે સવારથી સેન્સ પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે. તમામ ટિકિટ વાંચવું હોય મોહનભાઈ કુંડારિયાને ટિકિટ આપશે તો સમર્થન આપવાની નિરીક્ષકોને રજૂઆત પણ કરી છે. તો બીજી તરફ સેન્સ લેનાર નિરીક્ષકોએ મીડિયા સમક્ષ મૌન સેવી લીધું હતું. સંગઠનના અને દાવેદારો તમામનો એક સૂરે એવો મત હતો કે જો આ 20 લોકો દાવેદાર છે એમાં કોઈ પણને પાર્ટી ટિકિટ આપશે તો બધા સાથે મળી અને આ બેઠકને જંગી લીટથી જીતવા માટેની પૂરા પ્રયત્નો કરીશું. મોરબી જિલ્લાની આજે સેન્સની પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી, જેમાં જે મંત્રી સહિતના જે બે એક મહિલાને કુલ બે વ્યક્તિ 3 વ્યક્તિઓ મળી અને સેન્સની પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી. 3 બેઠકો જે છે મોરબી માળિયા, ટંકારા, પડદરી અને વાંકાનેર કુવાડવાની સેન્સ હાથ ધરવામાં આવી છે. પ્રથમ ચરણમાં જે કહી શકાય કે ટંકારા પડદરીની જે કહી શકાય કે સેન્સ લેવામાં આવી હતી, 20 ઉમેદવારોએ નામ નોંધાવ્યા છે. ત્યારે આ બાબતે જ્યાં સેન્સ લેવા આવેલા અધિકારીઓને પૂછતા તેઓએ આ બાબતે બોલવાનો સ્પષ્ટ ઇનકાર કરી દીધો હતો. પ્રક્રિયા પૂરી નથી થઈ, હજી અમે અમારું કામ કરી સોર્ટિંગ કરી. સાહેબ 20 જણાના નામ દીધા છે, બધા જિલ્લામાં પૂછવામાં આવે છે, કેમ તમે નથી કે બોલતા? ચોક્કસથી કંઈ જ બોલવા તૈયાર નથી. સેન્સ લેવા આવેલા વ્યક્તિઓ પણ કંઈ બોલવા તૈયાર નથી. ત્યારે ટંકારા પડદરી બેઠક પર કંઈક ને કંઈક અજુકતું બનવાનું છે, કંઈક ને કંઈક એવો વિવાદ સર્જાવાનો છે, જેને લઈને રાજકારણમાં પણ ગરમાવો છે. તો સેન્સ લાવેલા અધિકારીઓ પણ મીડિયા સામે બોલવા તૈયાર નથી. અતુલ જોશી, ન્યૂઝ 18, ગુજરાતી, મોરબી. તો અશોક ગેહલોત હાલમાં કોંગ્રેસ